मॉर्निंग स्टूडेंट्स, आज आप धोरण 10 की अंदर पार्ट 2 रेसनो घोड़ो एनो अभ्यास करीशुं। जेना लेखक छे लेखिका छे वर्षा अडालजा। अगाउ मैं काव्य जारी चलावी त्यारे तमने कह्युं कि कवि परिचयना प्रश्नों, लेखक परिचयना प्रश्नों अने पाठनो साहित्य प्रकार, पाठनु नाम अने कविनु नाम, आटला प्रश्नों तमारे अने पाठ शामाथी लेवामां आवे छे। आटला प्रश्नों तमारे तैयार करवाना छे, जेनाथी तमारा हेतुलक्षी प्रश्नोना मार्क्स तमने सरळताथी मळी रहे। तो अहींया पाठनो प्रकार छे नवलिका अने लेखिकानुं नाम छे वर्षा अडालजा। पाठमां सौथी पहेला आपणे पाठना विषय वस्तु विषे जोईए। तो आजना आधुनिक युगमां माता पिता पोताना बाळको, आम तो माता पिता पोताना बाळको खूब खूब आगळ वधे एवुं इच्छता होय, पण आजे आ कॉम्पिटिशन युगमां आपणे जोईए के पहેલાના દીકરા કરતાં મારો દીકરો પાછળ કેમ, એવી મા બાપના હૃદયમાં એવી ભાવના હોય છે। અને એને કારણે બાળક એટલું શીખી શકે, એટલું એક્સેપ્ટ કરી શકે એવું એનામાં શક્તિ કે તાકાત ના હોય, તો પણ માતા પિતા એવી અપેક્ષા રાખે કે મારો દીકરો આ કરે, પેલું કરે, તે કરે, એવી જેના કારણે બાળકનો જે વિકાસ થવો જોઈએ એ નોંધાતો હોય છે। આપણે ખરેખર તો બાળકની મનોવૃત્તિ જાણવી જોઈએ। બાળક જે બાબતમાં રુચિ ધરાવે છે એ બાબતમાં એને પ્રોત્સાહિત કરવો જોઈએ, જેથી કરીને એ એના સપનાઓને સાકાર કરી શકે અને એ કાર્યક્ષેત્રમાં એ સફળ થઈ શકે। પરંતુ આપણે આપણી ઈચ્છાઓને આધીન બાળકને ટોર્ચર કરતા હોય છે કે આપણા દીકરાને ડૉક્ટર ના બનવું હોય, પણ આપણે દેખાદેખીમાં કે ગમે તે કારણે એવું ઈચ્છતા હોય કે મારા દીકરાને ડૉક્ટર જ બનાવવો છે ને વટ પડાવવો છે ને સમાજમાં એનું નામ ડૉક્ટરથી જ ઊંચું લાગે, ને એવી બધી આપણી વિચારસરણીને કારણે બાળકને ઉપર આપણે વધારાનો ભાર થોપી દેતા હોઈએ છીએ। અને એને કારણે બાળક નથી ડૉક્ટર બની શકતો કે નથી એને જે બાબતમાં રુચિ છે એમાં આગળ વધી શકતો। એટલે ખરેખર આ પાઠની અંદર, આ નવલિકાની અંદર રેસનો ઘોડો, રેસના ઘોડાનું એક જ લક્ષ્ય હોય કે દોડવું અને લક્ષ્યાંક સુધી પહોંચવું, એ જ રીતે બાળકના જીવન ઘડતરને પણ આપણે રેસનો ઘોડો ન બનાવી દેવો જોઈએ। બાળકને રેસનો ઘોડો ન બનાવી દેવો જોઈએ એ બાબતની પ્રેરણા આપણને આ નવલિકામાંથી મળે છે। બાળક સારી રીતે જીવનમાં આગળ વધી શકે, એના સપના સાકાર કરી શકે, એના રુચિ પ્રમાણેના કાર્યક્ષેત્રમાં જોડાઈને એ મનથી કાર્ય કરી શકે એ બાબતે માતા પિતાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ। માતા પિતાએ બાળક પર દબાણ ન કરવું જોઈએ અને એને રેસનો ઘોડો ન બનાવવો જોઈએ। આજના આધુનિક યુગમાં દરેક ક્ષેત્રમાં આપણે જોઈએ છીએ કે કોમ્પિટિશન હોય જ છે, અને એને કારણે આપણે પણ એની સાથે પહોંચી વળવા માટે દોડભાગ કરતા હોય છે, જેના કારણે જે જિંદગીમાં જે મેળવવાનું છે, જે આનંદ પ્રાપ્ત કરવાનું છે એ આપણે નથી મેળવી શકતા। બાળકને અત્યારથી પહેલાંના જમાનામાં બાળકોને આપણે 7-8 વર્ષના થાય ત્યારે એને પહેલાં ધોરણમાં ક ખ ગ એવું શીખવા માટે મૂકતા હતા, જ્યારે આજે તમે જુઓ છો કે બાળક 2.5 વર્ષનું થાય કે 3 વર્ષનું થાય તરત જ એને નર્સરીમાં મૂકી દીધું, ને KG1માં મૂકી દીધું, ને KG2માં મૂકી દીધું, ને જુનિયરને, સિનિયરને, પછી 1st ધોરણને, અને ત્યાં સુધીમાં તો 1st ધોરણમાં આવે ત્યાં સુધીમાં તો એના વજન કરતાં એના બેગનું, સ્કૂલ બેગનું વજન વધી જાય એટલા પુસ્તકો એને મગજમાં ઉતારવાના થાય છે। એટલે બાળકને શિક્ષણ જરૂરી છે, એવું નથી કહેતા કે શિક્ષણ ન લે બાળક, પણ એનું બાળપણ જાણે આ શિક્ષણે છીનવી લીધું હોય એવું લાગે છે। જે સમય એને રમવા કૂદવાનો, ફરવાનો, આનંદ લેવાનો છે એ સમયમાં આપણે એને ઘરમાં જ ભોંધી રાખીને આખો દિવસ ભણાય ભણાય કરીએ છીએ, અને એના એ આનંદને આપણે શું કર્યો છે, આજે છીનવી લીધો છે। એટલે
બાળકને માત્ર ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કરવી, મોટા મોટા ચંદ્રકો મેળવવા અને મોટા મોટા એવોર્ડ મળે એવી રીતે તૈયાર કરવો એ જ એની સિદ્ધિ નથી, એ જ એની સફળતા નથી. સાથે સાથે બાળકમાં સંસ્કાર, ઉચ્ચ સંસ્કાર હોવા પણ જરૂરી છે. અહીંયા આપણને બે પાત્રો દ્વારા આ બાબત સમજાવવામાં આવી છે કે રેસનો ઘોડો, મીનુ કાકા જે છે એ પોતાના દીકરાને રેસનો ઘોડો બનાવે છે. એટલે કે અભ્યાસમાં એ ખૂબ આગળ રહે, ક્લાસમાં વટ પડે, સમાજમાં સારા એવા નામના વધે, મોટા મોટા ચંદ્રકો મેળવે, સર્ટિફિકેટો મેળવે અને ડૉક્ટર બને અને ખૂબ ધન સંપત્તિથી એ જીવન વ્યતીત કરે એવી આશાથી એ બાળકને ભણાવે છે અને આખો દિવસ એને એમાં જ રચોપચો રાખે છે અને એને બહારના અન્ય બાળકો જોડે રમવા કૂદવાની ઉંમરમાં એને એ રમત ગમત એનાથી છીનવાઈ ગઈ છે. બીજી બાજુ અંકિત છે, તો અંકિત એને વિનુ કાકાની આ જે પ્રવૃત્તિ છે ભણવા બાબતે એને જરાય પસંદ નથી. શરૂઆતમાં તો વિનુ કાકા અંકિતને ભણાવે છે એ અંકિતના માતા પિતાને ગમે છે, પણ પછી બાળકની ઉદાસી જોઈને, અંકિતની ઉદાસી જોઈને એ સમજી જાય છે કે બાળકને જે રીતે એમ કે ટ્રેન કરવામાં આવે છે એ રીતે ટ્રેન કરવું એ એના માનસિક વિકાસને એમ કે અટકાવે છે, અવરોધરૂપ છે અને એને કારણે પછી એ વિનુ કાકા જોડે અંકિતને ભણવા મોકલતા નથી. એને ઉચ્ચ સંસ્કારોની સાથે સાથે એના રુચિ અને રસ પ્રમાણે, એને જે સબ્જેક્ટમાં, જે વિષયમાં, જે પ્રમાણે ભણવું હતું એ પ્રમાણે એને ભણવાની સ્વતંત્રતા આપવામાં આવે છે. પરિણામે શું થાય છે કે અંકિત અભ્યાસમાં ભલે પાછળ રહે, શિક્ષણમાં ભલે પાછળ રહે, પણ એનામાં સારા સંસ્કારોનું સિંચન થાય છે, જીવનના મૂલ્યોને સમજે છે, માતા પિતા પ્રત્યેની પોતાની ફરજ અને જવાબદારીને એ સમજે છે. જ્યારે બીજી બાજુ શું થાય છે કે વિનુ કાકાનો દીકરો સૌરભ જે છે એ ભણી ગણીને રેસના ઘોડાની જેમ લક્ષ્યાંક સુધી તો પહોંચી ગયો, એટલે કે ડૉક્ટર તો બની ગયો, અમેરિકામાં ખૂબ ધન કમાય છે, એની પાસે કોઈ જ વાતની કમી નથી. પણ માતા પિતાને સાચવવા માટેની કે માતા પિતા પ્રત્યેની એની જે જવાબદારી છે એમાં એ ઉણો ઉતરે છે. માતા પિતાને જેમ અંકિત વૃદ્ધાવસ્થામાં માતા પિતાનો સહારો બને છે એમ સૌરભ બની શકતો નથી. એટલે વિનુ કાકાને એ વાત સમજાય છે કે મેં મારા દીકરાને રેસનો ઘોડો તો બનાવી દીધો, પણ સંસ્કારોની બાબતમાં, નૈતિક મૂલ્યોની કેળવણીની બાબતમાં એ ખૂબ જ એમ કે પાછળ રહી ગયો છે. એટલે શિક્ષણ જરૂરી છે, પણ સાથે સાથે શિક્ષણની સાથે સાથે આપણી સંસ્કૃતિ અને સંસ્કારોનું પણ જતન થાય એ રીતે બાળકને કેળવવું જોઈએ. બાળકની રુચિ અનુસાર એને જીવનમાં આગળ વધવા દેવું જોઈએ. બાળકની રુચિ પ્રમાણે એ જે કરવા ઈચ્છે છે એમાં પ્રોત્સાહિત કરવો જોઈએ અને એમ કરવાથી બાળકનું જીવન ઘડતર સાચા અર્થમાં થાય છે એવું આ નલિકા આપણને બોધ આપે છે. તો અહીંયા આપણે કવિ લેખક પરિચય જોઈએ. તો વર્ષા આડાલજા, જેમનો જન્મ છે 10/4/1940. વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકેનું કાર્ય કર્યું હતું. રંગભૂમિ સાથે પણ તેઓ સંકળાયેલા હતા. ગાંઠ છૂટ્યાની વેળા, અણસાર, ખરી પડેલો ટવકો, રેતપંખી, મારે પણ એક ઘર હોય, ક્રોસ રોડ એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. એ સાંજને ઉમરે વર્ષા આડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે. નાટક અને નિબંધમાં પણ તેમનું પ્રદાન છે. તેમને સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હી એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. અહીંયા શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે, બાળકને સારો માણસ બનાવવાનો છે. વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બની ગયું છે. પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે તેનું બાળપણ છીનવાઈ જાય છે.
એ બાબતે લાલબત્તી ધરતી આ વાર્તા છે. બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ આ કૃતિમાંથી આપણને મળે છે. ગળપણમાં માતા પિતાને પૈસા કરતાં પોતાના સંતાનોના સહારાની વધુ અપેક્ષા હોય છે. ડૉક્ટર બનીને પરદેશ જનાર છોકરા કરતાં દેશમાં રહીને પરિવાર સાથે આનંદથી રહેતો દીકરો કુટુંબ સમાજ અને દેશ માટે વધુ આવકાર્ય છે એવા ઘણા મુદ્દાઓ પર પ્રકાશ પાડતી આ વાર્તા છે. મેં કહ્યું એમ કે બાળકને આજના કોમ્પિટિશનના યુગમાં એના દીકરા કરતાં મારો દીકરો આગળ હોવો જોઈએ, પરીક્ષામાં એના વધારે ગુણ હોવા જોઈએ, એવી સ્પર્ધાને કારણે વાલીઓ પોતાના બાળકનું બાળપણ છીનવી લે છે અને સાથે સાથે એની મનગમતી પ્રવૃત્તિઓ એને ન કરવા દઈને એનો વિકાસ રૂંધે છે. એટલે એવું ન કરવું જોઈએ. ધન સંપત્તિ જ્યારે દીકરો અઢળક સંપત્તિ કમાતો થાય ત્યારે જો એના જીવનમાં સાચા સંસ્કારોનું સિંચન નહીં થયું હોય તો એ પરિવારજનોને છોડી દેશે અને પરિવારજનોની જ અને આમ જોવા જઈએ તો આપણા ભારતીય સમાજની અંદર પરિવારનો પ્રેમ એ જ સૌથી મોટી મૂડી છે. ધન સંપત્તિ આગળ એ પરિવારનો પ્રેમ એ જ સૌથી મોટી મૂડી છે. માટે વૃદ્ધાવસ્થામાં બાળક પોતાના માતા પિતા પ્રત્યેની દરેક ફરજ પૂરી કરે એ પ્રકારનું શિક્ષણ હોવું જોઈએ. પરિવારની જવાબદારી પૂરી કરે, પોતાના કર્તવ્યને સારી રીતે નિભાવે અને પરિવાર સાથે આનંદથી રહે એ મહત્ત્વની બાબત છે. માટે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો હોવો જોઈએ અને એનામાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરીને એને ઉમદા માણસ બનાવવાનો હોવો જોઈએ. અહીંયા વિનુકાકા છે, એમના પત્નીનું નામ મંજુકાકી છે અને દીકરાનું નામ સૌરભ છે. બીજી બાજુ બીજો પરિવાર છે, એમાં નીના બહેન છે, સંજયભાઈ છે અને એમનો દીકરો અંકિત છે. વિનુકાકાના મકાનમાં નીના બહેન ઉપરના માળે સંજયભાઈ નીના બહેનને અંકિત ભાડે રહે છે અને વિનુકાકા પોતાના દીકરા સંજયને જ્યારે જ્યારે ભણાવે છે ત્યારે એમને એવું છે કે મારા દીકરાની સાથે સાથે અંકિત પણ એટલું જ કે અભ્યાસમાં આગળ વધે એવા શુભ હેતુથી તેઓ અંકિતને ભણાવે છે. પરંતુ અંકિતને ભણવામાં સૌરભ જેટલી રુચિ નથી એટલે અણગમો એના મનમાં વિનુકાકા પ્રત્યે અણગમો પેદા થાય છે. વિનુકાકા વાત વાતમાં હંમેશા કહેતા નિશાન ઊંચું રાખવું જોઈએ. અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમ્મર તરફ તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું? વિનુકાકા વાત વાતમાં જ્યારે બાળકોને ભણાવે ને ત્યારે કહેતા કે ઊંચું નિશાન રાખવું એટલે લક્ષ્ય આપણું ઊંચું હોવું જોઈએ, આપણો ટાર્ગેટ ઊંચો હોવો જોઈએ અને એને પામવા માટે આપણે પૂરતી મહેનત કરવી જોઈએ. તો અંકિત આ વાતને સમજતો નહીં અને પ્લાસ્ટિકની ગન હાથમાં લઈને એ ઉપર ધરતો અને પછી ઝુમ્મર તરફ અને પછી કહેતો કે આટલું ઊંચું રાખવું એમ. એટલે એને પેલા નિખાલસ સ્વભાવ પ્રમાણે એ બોલે છે, ચાલ બદમાશ ક્યાં એમ કહીને એના હાથમાંથી વિનુકાકા ગન લઈ લે છે. વિનુકાકા ગન લઈ લેતા પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડીને સમજાવતા, બેટા સામાન્ય તો બધા ભણે, જીવે પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ અને ફોટા આવે, બસ તબ ક્યાં બાત. બધા એમ કે મોટી મોટી ડિગ્રીઓ તો પ્રાપ્ત કરતા હોય છે પણ મોટી મોટી ડિગ્રીઓ પ્રાપ્ત કરવાથી કંઈ આપણને બધું મળી જતું નથી. આપણને સાચા સંસ્કાર મળે એ જ આપણી મોટી મૂડી છે અને એ જ આપણી મોટી ડિગ્રી છે. પરંતુ વિનુકાકાને આ વાત હજુ સમજાઈ નથી એટલે એ અંકિતને સમજાવે છે કે બેટા સામાન્ય ભણવું ને બધાના જેટલા માર્ક્સ લાવવા એ તો એક સામાન્ય બાબત છે, પણ સારા ચંદ્રકો મળે, લાંબી ડિગ્રી મળે, હરીફાઈમાં આપણે આગળ રહીએ, એવી અને ટીવી અખબારમાં આપણા ઇન્ટરવ્યૂ આવે એવો અભ્યાસ કરવો જોઈએ. અંકિત થોડું સમજે ન સમજે પણ મને અને સંજયને સંતોષ થતો. અંકિતને વિનુકાકાની વાત સમજાતી કે ન સમજાતી પણ નીનાબહેન અને સંજયને આનંદ થતો કે અમારા દીકરાને વિનુકાકા સારું શીખવી રહ્યા છે એમ. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર
नहीं रहे। अंकित ने हमारे कसु कहूँ नहीं पड़े, अंकित मीनू काका पास थी बधु सीखी लेसे एटले अमने संतोष थतो। घणी वार बाळकोने माँ बापनी बातों कचकच लागती होय छे। ज्यारे मीनू काका अंकित अने एमना पुत्र सौरभने जुदी जुदी रमतो रमाड़े, चॉकलेट आपे अने पछी आवी बधी वातो करे, बन्नेनी उमरमां जाजो फरक नहोतो, सांजे माथे बेसीने होमवर्क पण करावे। तो मीनू काकानो सौरभ अने अंकित बन्नेने उमरमां बहु फरक नहोतो, एटले सौरभनी साथे साथे मीनू काका अंकितने पण भणावता, जुदी जुदी रमतो पण रमाडता, एने चॉकलेट पण આપીને આનંદ કરાવતા, અને સાંજે માથે બેસીને એટલે જોડે બેસીને એમની નિગરાણી નીચે બંનેની હોમવર્ક પણ તેઓ કરાવતા। ટીવી પર નેશનલ જિયોગ્રાફી ડિસ્કવરી ચેનલ મૂકે અને ટીવી પર બાળકોને જે જુદા જુદા પ્રાણીઓની જીવજંતુઓની જે ડિસ્કવરી ચેનલ આવે છે એ બતાવતા અને એના વિશે સમજાવતા। એટલે મંજુ કાકી આખો દિવસ બાળકો સાથે મીનુ કાકા આ રીતે વર્તતા એનાથી શું થતા હતા, કંટાળી જતા હતા। મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા, તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યો છે, રમવા જવા દો ને। બીજા બાળકો સોસાયટીમાં જ્યારે સાંજના સમયે મેદાનમાં જઈને બધા રમતા હોય એ વખતે મંજુ કાકીને એવી ઈચ્છા થતી કે પોતાનું બાળક પણ ત્યાં જઈને બધાની સાથે રમે, કૂદે, આનંદ લે। પણ મીનુ કાકા આખો દિવસ ભણાવ્યા કરે અને જિયોગ્રાફીની ચેનલ ચાલુ કરીને એનું એ બતાવ્યા કરે, પણ એને બહાર અન્ય બાળકો સાથે રમવા જવા દેતા નહીં। એટલે મંજુ કાકી કંટાળીને કહેતા કે તમે તો આખો દિવસ બાળકોને જેલમાં પૂર્યા છે, રમવા તો જવા જ દેતા નથી, એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભરવા દો, બાળક છે, હજુ તો એ બાળક છે, આ બધું શીખવાની સમજવાની હજુ અને ઘણો સમય છે, માટે એના ઉંમરના બાળકો સાથે એને થોડો ઘણો આનંદ પણ હજુ તમે લેવા દો, એમ કરીને મંજુ કાકી મીનુ કાકાને સમજાવતા। પણ મીનુ કાકા તો એમનું ધાર્યું જ કરતા, સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શું પ્રાપ્તિ થવાની છે, મીનુ કાકા તરત દલીલ કરતા કે આવા છોકરાઓ જોડે રમીને શું મેળવવાનું છે એમ। તો મંજુ કાકી એનો ઉત્તર આપતા કે નિર્ભેળ નિર્દોષ આનંદ, નિર્ભેળ નિર્દોષ આનંદ મળવાનો છે એને, જે આનંદ એને ક્યાંયથી પ્રાપ્ત થાય નહીં એ આ બાળકો સાથે રમવાથી એને મળવાનો છે। જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે ને, આખો દિવસ સૌરભને રમાડે, જુદી જુદી રમતો રમાડે, જિયોગ્રાફીની ચેનલ બતાવે, એથી સૌરભ આનંદિત જ રહેતો। એટલે કહેતા કે જો અત્યારે હાલ એના મુખ પર આનંદ તો દેખાય છે ને, કપાળ તમારો એ આનંદ આઈસ્ક્રીમનો છે, જો તમે એને હાલ આઈસ્ક્રીમ ખવડાયો ને એનો આનંદ છે। 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેશી થઈ જવાનો છે, 24 કલાક તમે એની સાથે બેસી દેશો, એને આમ કર તેમ કર્યા કરશો તો એ થોડો ભણેશી થઈ જવાનો છે। મંજુ મૂર્તિને કંડારવી પડે, ત્યારે મીનુ કાકા મંજુ કાકીને સમજાવતા કે મૂર્તિને કંડારવી પડે, દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રોમાં, બધા ક્ષેત્રોમાં તીવ્ર હરીફાઈ ચાલી રહી છે, એટલે મૂર્તિને કંડારવી પડે, જેથી એ સ્પર્ધાત્મક યુગમાં આપણું બાળક પણ ત્યાં ટકી શકે, મૂર્તિને કંડાર્યા વગર એને સારો ઓપ આપી શકાય નહીં। એટલે આઈસ્ક્રીમનો છે, 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેશી થોડો થઈ જવાનો છે, મંજુ મૂર્તિ કંડારવી પડે છે, દુનિયા તેજ ગતિથી દોડી રહી છે અને તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રોમાં, તો બધા ક્ષેત્રોમાં તીવ્ર હરીફાઈ છે એટલે બાળકને એ પ્રમાણે આપણે તૈયાર કરવો પડે, આપોઆપ તૈયાર ના થાય એવું કહેવું છે। સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે ક્ષેત્રમાં, દરેક ક્ષેત્રમાં ટકી રહેવા માટે આપણે એને કંડારવો પડે। અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે, મંજુ માટે આપણે સ્પર્ધાત્મક યુગમાં આપણા બાળકને કોમ્પિટિશનના યુગમાં ટકાવી રાખવાનું છે, માટે ઘોડો તો દોડાવવો પડશે। હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતો નથી, જે લોકો હારી જાય છે, જે લોકો નિરાશ થઈ જાય છે એમનો કોઈ ભાવ પૂછતું નથી, એટલે એમની કોઈ કિંમત હોતી નથી, ભાવ ન પૂછવો એટલે કિંમત ન હોવી, એ ભગવાન તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે। મંજુ કાકી કહેતા કે આવું ભૂસું તમારા ભેજામાં ક્યાંથી ભરાય, ભેજામાં ભૂસું ભરાવવું એટલે મગજમાં ખોટો વહેમ ભરાવવો, મગજમાં ખોટો વહેમ ભરાવવો,
ગયે મહિને એસએસસીનું પરિણામ આવ્યું, ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? ગયે મહિને જ્યારે એસએસસીનું પરિણામ આવ્યું હતું ત્યારે ઝૂંપડપટ્ટીમાં રહેતો રહેનાર વ્યક્તિનો છોકરો પહેલો આવ્યો હતો કે નહીં? તારી સાથે માથાકૂટ નકામી છે. આવતા મહિનાથી સૌરભના કમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. તારી જોડે જીવાજી કરવાનો કોઈ મતલબ નથી એમ કે છે. તારી જોડે માથાકૂટ નકામી છે. આવતા મહિનાથી સૌરભના કમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. પછી મંજુ દાદી કે હજુ તો હું ભણાવવાની વાત કરું, છોકરાને ભણાવવાનું ઓછું કરીને રમવા જવા દેવાની વાત કરું છું. ત્યાં તો પાછળ હજુ આવતા મહિનાથી કમ્પ્યુટર ક્લાસ શરૂ કરવાનું કહે છે. બગડે અભિપ્રાય એટલે અત્યારથી પાંચમા ધોરણની ક્લાસ, અત્યારથી પાંચમા ધોરણથી એના ક્લાસ. સૌરભ ના પાડી દે બેટા પપ્પાને, જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે. સૌરભને એવું કહે છે કે ના પાડી દે કે અત્યારથી હું પાંચમા ધોરણથી કમ્પ્યુટર શીખીશ નહીં, થોડો મોટો થઈને શીખીશ એમ. સૌરભ તરત કહે, સૌરભ પણ પપ્પા જેવો છે, કહી દીધું પપ્પાને? અરે મમ્મીને, ના મમ્મી મારે કમ્પ્યુટર શીખવું જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. એને પણ પપ્પાની જેમ આમ ક્લાસમાં વટ પાડવાની, મોટા ચંદ્રકો મેળવવાની ઈચ્છા છે. એટલે બાળકને જેવું તમે વાતાવરણ પૂરું પાડો ને, એવું એના વિચાર, એવું એના વિચારો પ્રગટ થાય. એટલે પહેલેથી વિનુકાકા એ પ્રમાણે જ એની આસપાસનું વાતાવરણ રાખ્યું છે ને, એટલે એને પણ વટ પાડવાનો ઉમંગ જાગ્યો કે ક્લાસમાં વટ પડી જાય, મારે કમ્પ્યુટર શીખવું છે. મંજુ કાકીએ બે હાથ જોડ્યા. બાપ અને દીકરાને સમજાવવાથી કોઈ ફરક પડવાનો નથી એટલે બે હાથ જોડ્યા. હે માતાજી, બાપ દીકરા બેની સાથે સદબુદ્ધિ આપજો. એ સાંજે વિનુકાકા ઘરે આવ્યા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ, અને સૌરભ સાથે અંકિતને ઘણી વાર ભણાવી એટલે એમના આવવાની નવાઈ નહોતી. પણ આજે તો એ ખાસ આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતની કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવો. એ સાંજે વિનુકાકા અંકિતના ઘરે આવ્યા, અને નીનાબહેન કહેતા કે આમ તો એ અંકિતને ભણાવતા હતા એટલે અવારનવાર અમારા ઘરે આવવા જવાનું એમને રહેતું હતું. પણ આજે જે આવ્યા હતા એ કંઈ ખાસ કામ માટે આવ્યા હતા કે સૌરભને કમ્પ્યુટર ક્લાસમાં મૂકે છે તો સાથે સાથે અંકિતને પણ એક કમ્પ્યુટર ક્લાસ જોઈન કરાવે. એ હેતુથી એ અમને વાત કરવા આવ્યા હતા. હું અને સંજય ખુશ થયા. વિચાર સરસ હતો. જોકે ફી ઘણી વધારે હતી, પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું એમ વિચારીને સંજયને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક અને રવિવારે 1 કલાક, 4 કલાક. આ રીતે જોકે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભૂલું ભૂલું ક્યાંથી સમજી શકે? ઘરથી નજીકના બાલ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને પણ આવતી હતી. એ કામ મારે માટે પગારનો તો કોઈ સવાલ જ નહોતો. હું ખૂબ ઉમળતાથી એમને ભણાવતી હતી, અને એ બાળકો પણ મારી સાથે હળીભળી ગયા હતા. તો એ ભારે હૃદયે મેં એ કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી. એટલે નીનાબહેન કહે છે કે આમ તો હું બાળકોને, ગરીબ બાળકોને એમ જ ભણાવતી હતી, પરંતુ જ્યારે અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં મૂકવાની વાત થઈ અને કમ્પ્યુટર ક્લાસની ફી વધારે હોવાથી મારે એ કામ છોડી દેવું પડ્યું, અને પછી પૈસા લઈને એટલે કે ટ્યુશન મારે શરૂ કરવા પડે. તો અહીંયા નીનાબહેને અંકિતના ઉજ્જવળ ભવિષ્ય માટે, અંકિત તો નારાજ હતો પણ એમને એમ હતું કે બાળકને હજુ બાળક પૂરતી છે સમજે નહીં, માટે એને એના ઉજ્જવળ ભવિષ્યની ખબર ના પડે માટે જે તે નિર્ણય આપણે લેવો પડે એમ કરીને કમ્પ્યુટર ક્લાસમાં અંકિતનું મન ન હોવા છતાં એ મૂકવા માટે તૈયાર થાય છે, અને એની ફીની વ્યવસ્થા કરવાની પણ તેઓ તૈયારી કરે છે. કેટલાક અઘરા શબ્દો આપણે લખી દઈએ કે ચંદ્રક એટલે ચંદ્રના ગાંઠની સોના ચાંદીની ચપટી.
તમારે પાઠમાં સાથે સાથે લખતા રહેવાનું છે. તમારાથી જેટલા બની શકે એટલા હેતુલક્ષી પ્રશ્નો સ્વરૂપે તમે વાંચન કરજો, જેથી પાઠને વધારે તમે સમજી શકો. ઓકે, બાકીનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.